વડોદરાના ગોત્રી રોડ પર આવેલા આત્મજ્યોત મંદિરમાં ચોરી થતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. વડોદરાના ગોત્રી રોડ પર આત્મજ્યોતિ મંદિર આવેલું છે. ગત રાતે તસ્કર તોડકીએ આ મંદિરને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મંદિરના મુખ્ય દરવાજાના તારા તોડી તિજોરીમાં મૂકેલ 1,00,000 રોકડ ચાંદીનું છત્ર મળી કુલ 1,60,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે મહત્વની વાત એ છે કે તસ્કરોએ મંદિરમાં મૂકેલ 5 રન સિક્કાઓ વેરવિખેર કર્યા હતા, પણ તેની ચોરી કરી ન હતી, માત્ર રોકડ અને ચાંદીના છત્રની ચોરી કરી હતી. આજે વહેલી સવારે મંદિરના મહંત કરણસિંહ વાઘેલા મંદિરે આવતા મંદિરના દરવાજા તાળા તૂટેલા જોતા મંદિરમાં ચોરી થઈ હોવાનું જણાઈ આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. બનાવ અંતર્ગત સ્થાનિક પોલીસે દોડી આવી તસ્કર તોડકીનું પગેરું મેળવવા તપાસનો દોર લંબાવ્યો હતો. આજ રોજ સવારે આત્મજ્યોત મંદિરના જે મહંતશ્રી છે એમણે જાણ કરી પોલીસ સ્ટેશન આવી કે ભાઈ મંદિરની અંદર ચોરી થઈ છે, એટલે અમે ટીમ સાથે આવી તપાસ કરતા જોતા બધું કાળા બાળા તૂટેલ છે અને આશરે 1,60,000 જેટલું રોકડ રકમ છે અને 60,000 જેટલી 60,000 ચાંદીનું 17 છે. એટલાની ચોરી કરી કોઈ સમયથી લોક તોડી આગળનો જે મેઇન દરવાજાનો લોક છે એ તોડી નાખેલો છે અને 1,60,000ની આસપાસનું જે છે એ ચોરી કરી લઈ ગયા છે. હાલમાં તપાસ ચાલુ છે, લોક સ્કોડ એફિસર વગેરે બોલાય અને અમારી રીતે તપાસ ચાલુ. સવારે 5 વાગે હું ઊંઘ્યો, આ મંદિરની સેવા પાણી હું કરું તો 5 વાગે ઊંઘ્યો તો મંદિરના તારા ભોલેનાથના તૂટેલા હતા. ત્યારબાદ આવી હું મોટા મંદિરને જારી જોયું તો મંદિરની જારી પણ તૂટેલી હતી. અંદર આવીને જોયું તો અંદરનો પણ ગલ્લો તૂટેલો હતો. ત્યાર પછી બહાર વોકિંગ કરતા હતા, એમને પૂછ્યું કે ભાઈ શું થયું છે, બધું ચોરી થઈ છે તો અંદર મંદિરમાં કોઈ પ્રવેશ કરશો નહીં. પછી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન નોંધાવી, આવીને તપાસ કરી દીધી.